गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे बीज विषय भणी गया। बीज ए लिंगी प्रजननी अंतिम निपत छे एवं पण भणी गया, कारण के बीज माथी ज पछी नवी वनस्पतिनुं सर्जन थशे। हवे आजे आपणे बीजनी अगत्यता जोवानी छे, बराबर। बहु सिम्पल टॉपिक छे अने नानो पण छे के बीज कई रीते अगत्यता, कई रीते उपयोगी थाय छे। तो बीज है आवृतबीजधारी वनस्पतिओं में केटलाक लव प्रेरे छे। आवृतबीजधारी वनस्पति में घणा बधा लव प्रेरे। प्रथम जोवा मळती परागनयन अने फलन जेवी प्रजननी क्रियाओ जे प्राणी पर आधारित नथी, एटले सौ प्रथम परागनयन कोई पण वनस्पति में सौ प्रथम परागनयन थशे। परागनयन थई गयुं त्यार पछी फलन थशे, एटले परागनयन अने फलन जेवी प्रक्रियाओ जे छे ए प्राणी पर पानी पर आधारित नथी, पानी छे, बराबर। એટલે પરાગનયન અને ફલન થવા માટે પાણી જરૂરી હોતું નથી, પાણી H2O। જ્યારે બીજ નિર્માણ માટે પાણી પર વધુ આધારિત હોય છે, એટલે શરૂઆતમાં પરાગનયન થાય, પરાગનયન થઈને પછી ફલન થશે અને ફલન થઈને પછી બીજનું નિર્માણ થાય। આ આપણે બધું 1x1 જોઈ ગયા। તો શરૂઆતની જે બે પ્રક્રિયા છે પરાગનયન અને ફલન, તો પરાગનયન પાણી દ્વારા પણ પરાગનયન થાય બધી વનસ્પતિમાં કંઈ જરૂરી હોતું નથી, એટલે શરૂઆતની મોટેભાગની વનસ્પતિઓમાં જે પરાગનયન થાય અને ફલન થાય એના માટે પાણી જરૂરી હોતું નથી। પણ બીજનું નિર્માણ જે થાય તો એ બીજ નિર્માણ માટે પાણીની આવશ્યકતા છે, એટલે બીજ નિર્માણ એ પાણી ઉપર પણ આધારિત છે। જ્યારે શરૂઆતની પ્રક્રિયા પરાગનયન અને ફલન એ પાણી ઉપર આધારિત હોતી નથી। બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે। હવે બીજનું નિર્માણ થઈ જાય પછી બીજ માંથી નવી વનસ્પતિનું સર્જન થશે, તો એ બીજ નવી વનસ્પતિનું સર્જન કરવા માટે નવા વસવાટમાં પણ શું થશે, અનુકૂલિત થશે। એટલે જે વસવાટમાં આપણે બીજને રોપીએ તો એ વસવાટમાં અનુકૂલન સાધે તો જ એ બીજમાંથી નવી વનસ્પતિનું સર્જન થાય। એટલે બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે અને સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાના પણ જાળવવામાં મદદ કરે। હવે માની લો કે અહીંયાની કોઈ વનસ્પતિનું બીજ છે, આપણે કોઈ બીજા વિસ્તારમાં એને રોપીએ અથવા તો બીજા એટમોસ્ફિયરમાં રોપીએ અને એ બીજા એટમોસ્ફિયરમાં જો અનુકૂલિત થઈ જાય તો એ ત્યાં પોતાની જાતિ વિકસાવશે, એટલે ત્યાં અનુકૂલિત થશે। એટલે બીજ જે છે એને આપણે કોઈ પણ નવા વિસ્તારમાં રોપીએ અથવા તો એ કયા કશેક બીજા વિસ્તારમાં આપણે એને અનુકૂલન સાધીએ તો એ અનુકૂલન દર્શાવે અને જાતિને પોતાના પણ જાળવવામાં મદદ કરે। એટલે બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે અને જાતિને પોતાના પણ જાળવવામાં મદદ કરે, કે જો એ અનુકૂલન દર્શાવશે તો પોતાની જાતિ ત્યાં વિસ્તારશે અને પોતાની જાતિ ત્યાં વિસ્તાર વધારવામાં, એટલે કે પોતાની જાતિ જાળવવામાં તે મદદ કરે છે। સખત જરૂરિયાત મુજબનો સંચય ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે। હવે બીજમાં ખોરાકનો સંગ્રહ થયો હશે અને બીજમાં ખોરાકનો સંગ્રહ થયો હોય એટલે એ ભ્રૂણને પોષણ પણ પૂરું પાડે, એટલે આપણે બીજ જે છે એ બીજને જમીનમાં રોપ્યું, હવે એ બીજમાંથી નવો વનસ્પતિ ફોણગો ફૂટીને નવી શાખા જ્યાં સુધી ઉદ્ભવે નહીં ત્યાં સુધી એમાં પ્રકાશ સંશ્લેષણ થશે નહીં। જ્યારે એમાં નવી શાખા પર્ણ આવશે, નવી શાખા ઉદ્ભવશે અને પર્ણ આવશે, તો પર્ણ આવશે ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ તો થશે, તો એ પ્રકાશ સંશ્લેષણ થાય તે પહેલા એ વનસ્પતિને અથવા તો એ બીજ જે છે એમાં ભ્રૂણ એને પોષણ કોણ પૂરું પાડશે, તો બીજ। એટલે બીજ ખોરાકનો સંગ્રહ કરતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યારે અંકુરણ થશે ત્યારે ભ્રૂણ જે છે જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને, એટલે કે જ્યાં સુધી એમાં પર્ણ ને એવું નહીં આવે ત્યાં સુધી તેને પોષણ પૂરું પાડે છે। એટલે બીજ જે છે ખોરાકનો સંગ્રહ કરે અને બીજમાંથી અંકુરણ પામ્યું અને અંકુરણ થઈને જ્યાં સુધી એમાં પર્ણ નહીં આવે ત્યાં સુધી ભ્રૂણને પોષણ પૂરું પાડે છે। બીજનું સખત આવરણ એટલે કે એને શું કહેવાય, બીજાવરણ, બીજની એક ફરતે આવરણ એને બીજાવરણ, એટલે બીજનું સખત આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે, એટલે ફરતે સૌથી બહારનું આવરણ એ બીજાવરણ
છે,
ल्यूपाइन्स एक क्या छे तो आर्कटिक्स ना आर्कटिक ट्रुंड मा लगभग 10,000 वर्षों नी सुसुप्तता पछी बीज अंकुरित थवाना अने तेने पुष्पो उत्पन्न करियाना पुरावा छे। એટલે આ શું કે સૌથી જૂનું બીજ સૌથી વધારે વર્ષ જીવેલું બીજ જો હોય તો કયું છે લ્યુપાઇન એ લ્યુપાઇન ક્યાં મળી આવ્યું તો આર્કટિક્સના આર્કટિક ટ્રુંડમાં ટ્રુંડ એટલે વિસ્તારે બરાબર તો આર્કટિક ટ્રુંડમાં એ લગભગ 10,000 વર્ષ પછી પણ જીવિત રહ્યું છે એટલે 10,000 વર્ષોની સુસુપ્તતા પછી પણ બીજ અંકુરણ થયું એટલે લ્યુપાઇનનું બીજ 10,000 વર્ષો પછી પણ એ અંકુરિત થયું અને તેણે પુષ્પો પણ ઉત્પન્ન કર્યા એવા પુરાવા છે। તાજેતરના વર્ષોમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે। સૌથી જૂનું તો લુપાઈન છે પણ અત્યારે તાજેતરમાં પેટ્રોગ્રેસનમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા પણ મળ્યા છે। પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા ડેડ સી નજીક રાજન હેરાડના મહેલમાં એક ખજૂરી મળી આવી હતી અને 2000 વર્ષ જૂના પણ ખજૂરના બીજ જીવંત હોવાના અત્યારે પુરાવા મળ્યા છે। કેમ કે આપણે ખોદકામ દરમિયાન પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન એટલે શોધખોળ ખોદકામ દરમિયાન એ મૃત દરિયા નજીક રાજન હેરાડના મહેલમાં એક ખજૂરી મળી આવી હતી। ચાલો ત્યાર પછી આ તો કોઈ બીજની જીવિતતા કે કોઈ વર્ષો સુધી જીવે કોઈ મહિનાઓ સુધી કોઈ દિવસો સુધી પણ જીવે। હવે કેટલીક વનસ્પતિઓની અમુક વિશિષ્ટતા છે। નવી વનસ્પતિ નું સર્જન થઈ શકે। પછી પરોપજીવી ઓરોબેન્કી અને સ્ટ્રાઇગામાં પણ મેં જોવા મળે એટલે એમાં પણ ઘણા બધા નાના નાના બીજ જોવા મળે। વડના ટેટાના નાના બીજમાંથી મહાકાય વડનો વૃક્ષ પણ પેદા થાય। તમે વડનું ફળ જો જોયું હશે તો વડના ટેટાનું ફળ એકદમ નાનું આવે ચેરી જેવું જ આવે પણ એ નાના બીજમાંથી પણ કેટલું મોટું વડનું મહાકાય વડનું વૃક્ષ પેદા થઈ શકે છે। એટલે આ તો ખાલી ફક્ત વિશિષ્ટતા છે કે આ ઓર્કિડ જે છે હજારોની સંખ્યામાં બીજ ઉત્પન્ન કરે એ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગામાં પણ જોવા મળે અને વડના ફળ ટેટું જે છે એ સૌથી નાનું છે એકદમ નાનું છે સૌથી નાનું નહીં પણ એકદમ નાનું છે અને જેમાંથી પણ મહાકાય વડ ઉત્પન્ન થઈ શકે છે। તો આ થયું વડની સોરી બીજની અગત્યતા ત્યાર પછી એની જીવિતતા અને અમુક કેટલીક વિશિષ્ટ વનસ્પતિઓની થોડી અગત્યતા। ઓકે થેન્ક યુ।